તો ખેડા જિલ્લાના નવાગામ ખાતે ઓએનજીસી દ્વારા સેવા કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગામના વિકાસ માટે ભવિષ્યમાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. તો ઓએનજીસીના સેવા કાર્યોની મહેક ગ્રામજનોમાં પ્રસરી ગઈ હતી. નવાગામના લોકોને કોમ્યુનિકેશન, શૌચાલય, સોલર ઉર્જાના સાધનો, રાંધણ ગેસના કનેક્શન અને 6 માસ સુધી 5 શાળાના વિદ્યાર્થીઓને દૂધનું વિતરણ જેવા સેવા કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે તેલકુવા ધરાવતા ખેડા જિલ્લાના નવાગામ વિસ્તારમાં ઓએનજીસી દ્વારા વિવિધ સુવિધા પૂરી પાડવાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત ગ્રામજનોને કોમ્યુનિકેશન સેન્ટર, વીજળી માટે સોલાર પેનલ, મહિલાઓને ધુમાડાથી મુક્ત કરવા માટે 250 જેટલી મહિલાઓને રાંધણ ગેસ કનેક્શન, શૌચાલયો અને શાળામાં ભણતા બાળકોને વિના મૂલ્યે સતત 6 માસ સુધી દૂધનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઓએનજીસી તેલ ઉત્પાદન કે લીએ જહાં જહાં કામ કરતી હૈ ગુજરાત મેં ઓર ખાસ કર અમદાવાદ એરિયા મેં ઉન જગહો મેં સીએસઆર કે તહત જો હમે દેશ કી ઉન્નતિ કે લીએ ગાંવ કે ઉન્નતિ કે લીએ ઓર જો પ્રાઇમ મિનિસ્ટર યોજના જો હૈ ઉસકે તહત હમ સહાયતા દેતે આયે હૈ ઓર આગે ભી દેતે રહેંગે. આજ જૈસે યે જો પ્રોગ્રામ હુઆ ઉસમે હમ નવગાંવ જિલ્લા મેં ઓએનજીસી કામ કરતે હૈ. નવગાંવ તો યે નવગાંવ જિલ્લા બહુત હી મહત્વપૂર્ણ હૈ. તો ઇસ એરિયા કે લોગો કે લીએ સીએસઆર કે તહત બીપીસીએલ ઓર એનડીડીબી બોર્ડ કે માધ્યમ સે હમને કાફી 4-5 ચીજે સહાયતા દેને કી કોશિશ કી હૈ. ઉસમે સે એક હૈ ઇનકા કમ્યુનિટી સેન્ટર જો ઇસ ગાંવ કે લીએ આગે કે લીએ બહુત હી સહાયતા કરેગા. લોગ વહાં આકે અપના મીટિંગ્સ કર સકતે હૈ. और उस एरिया के कम्युनिटी सेंटर के सामने का भी हमारा योजना है कि एक तालाब है, उस तालाब को ब्यूटिफिकेशन करने के लिए जो एक हेरिटेज स्पॉट बन सकता है, क्योंकि उसी जगह में गांधी जी ने भी प्रार्थना की थी अपनी दांडी यात्रा के दौरान. આ કાર્યક્રમમાં સાંસદ દેવુશી અને ઓએનજીસીના એસ્ટેટ મેનેજર દિવાશીષ બાસુ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ઉપરાંત શાળાની બાળકીઓએ નયન રમ્ય ગીતો પણ રજૂ કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ દેવુશ્રીએ ગ્રામજનોને પ્રેરક ભાષામાં ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોના શહેર તરફ જવાના પ્રયાસોને અટકાવવા વિવિધ યોજનાઓ અંગે પણ સમજ આપી હતી. દૂધ મળે નિયમિત, ઉપરાંત મહિલાઓને ગેસની બોટલ લગભગ 250, ટોયલેટ્સ સંપૂર્ણ ગામમાં દરેકના ઘરે ટોયલેટ્સ, અને સોલર ઉર્જા દ્વારા સંચાલિત સોલર લાઇટ આજે આ ગામમાં થઈ રહી છે. હું એવું માનું છું કે આ 5 કામ સેવાના કામ ઓએનજીસીની મદદથી થયા છે અને ખૂબ ઉપયોગી હતું અને જરૂરી હતું, ત્યારે ઓએનજીસીનો પણ હું આભાર માનું છું. કેમેરામેન મૃગેશ શાહ સાથે જ્યોતિ પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.